सूरत शहरना सचिन पुलिस मथकनी हद विस्तारमां आवेली वांझ गामनी बैंक ऑफ महाराष्ट्रमां धोणा दिवसे लूंटनी घटना सामे आवी हती, जेमां घटनाना 6 दिवस बाद लूंट चलावनार आरोपीने झड़पी पाडवामां पुलिसने सफळता मळी छे। फिल्मी ढबे बैंक ऑफ महाराष्ट्रनी 5 जेटला लूंटारुए बंदूकना नाळचे 13.26 लाखनी लूंट चलावी फरार थई गया हता, जेमां सूरत शहर क्राइम ब्रांचने यूपीथी 5 पैकी मुख्य आरोपी सहित 4 आरोपीओने झड़पी पाडवामां सफळता मळी छे। जेनी पूछपरछमां जाणवा मळ्युं हतुं के लूंट करवा पहेला 5 दिवस आ समग्र विस्तारनी रेखी करवामां મોટરસાયકલ પર આવીને બેંકમાં બંદૂકના નાળીએ 13.26 રોકડની લૂંટ ચલાવી હતી, જેમાં શહેર પોલીસની જુદી જુદી ટીમ અને શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમ આરોપીઓને પકડવા સતત કામે લાગી હતી। આ દરમિયાન પોલીસે 5 પૈકી 4 આરોપીઓને યુપીથી ઝડપી પાડવામાં સફળતા મળી છે। પોલીસે બેંક લૂંટનાર અરબાઝ ખાન, શાન મોહમ્મદ ખાન ગુર્જર, વિપિનસિંહ, સૌમેન્દ્રસિંહ ઠાકુર, અનુજ પ્રતાપસિંહ ઠાકુર અને ફુરકાન અહેમદ મોહમ્મદ સેફ ગુર્જરને ઝડપી પાડી મોટી સફળતા મેળવી હતી। આરોપીઓની પૂછપરછમાં લૂંટની આ સમગ્ર ઘટનાને અંજામ આપનાર મુખ્ય આરોપી વિપિનસિંહ ઠાકુર હોવાનું જાણવા મળી આવ્યું હતું। વિપિનસિંહ ઠાકુર ઉત્તર પ્રદેશના અમેઠી જિલ્લાનો રહેવાસી છે। તે છૂટક સાડીઓનો વેચાણનો ધંધો કરતો હતો, જેને લઈ અવાર જવાર સુરત શહેર આવવાનું થતું હોવાથી તે શહેરની ભૌગોલિક પરિસ્થિતિ વાકેફ હતો। આ દરમિયાન શહેરમાં આવી પલસાણા વિસ્તારમાં ભાડે રહેતો હતો, ત્યારબાદ શહેરમાં જુદા જુદા વિસ્તારોની મુલાકાત લઈ લૂંટની ઘટના માટે રેકી કરી હતી। આ દરમિયાન નાના એવા વાંઝ ગામમાં આવેલી બેંક ઓફ મહારાષ્ટ્રમાં બેંકની 5 દિવસ સુધી રેકી કર્યા બાદ લૂંટની ઘટનાને અંજામ આપવાનો પ્લાન તૈયાર કરાયો હતો। શહેરમાં લૂંટની ઘટનાને અંજામ આપવા માટે વિપિનસિંહ આમર્સમાં પકડાયેલા ઉત્તર પ્રદેશના રાયબેરી ખાતે રહેતા અન્ય 4 મિત્રોને સુરત શહેર બોલાવ્યા હતા અને લૂંટ કરવા જણાવ્યું હતું, જેને લઈ લૂંટની ઘટનાને અંજામ આપવા કડોદરા તેમજ બેસ્તાન વિસ્તારમાંથી 2 બાઇકની ચોરી કરાઈ હતી। ત્યારબાદ સુરત જિલ્લાના ચલથાણા ખાતે આવેલી જ્વેલર્સની દુકાન લૂંટવાનો પ્લાન તૈયાર કરાયો હતો અને અવારનવાર રેકી પણ કરાઈ હતી, પરંતુ માણસોની અવરજવર વધારે હોવાથી પ્લાન નિષ્ફળ ગયો હતો। ત્યારબાદ સચિનના વાંઝ ગામેથી પસાર થતા રસ્તામાં બેંક ઓફ મહારાષ્ટ્ર જોવા મળી આવતા બેંકને લૂંટવાનું નક્કી કરાયું હતું, ત્યારે આરોપીઓએ બેંકમાં લૂંટ ચલાવવા માટે 5 દિવસ સુધી રેકી કરી હોવાનું કબૂલ્યું હતું। આરોપીઓએ બેંકની અંદર જઈ તમામ કર્મચારીઓને માણસોની સંખ્યા જોઈ લીધી હતી। નાના ગામમાં બેંક હોવાથી વોચમેન પણ બેંકની સિક્યુરિટી માટે ન હોવાનું જાણવા મળ્યું હતું। બેંકની અંદર કર્મચારીઓની સંખ્યા પણ ખૂબ જ ઓછી હોવાનું જણાવતા બેંક ઓફ મહારાષ્ટ્રને 11 ઓગસ્ટના રોજ સવારે બેંક લૂંટવાનું નક્કી કરાયું હતું। નક્કી કરાયેલા પ્લાન મુજબ ચોરીની મોટરસાયકલ પર 5 લૂંટારો મોઢે હેલ્મેટ પહેરી બંદૂક સાથે બેંકમાં ઘૂસ્યા હતા। બેંકના કર્મચારીઓને બંધક બનાવી બેંકમાં રહેલા 13.26 લાખની રોકડ રકમની લૂંટ ચલાવી તેઓ ફરાર થઈ ગયા હતા। ત્યારે આ મામલે કમિશનર અજયકુમાર તોમારે જણાવ્યું હતું કે બેંકમાં લૂંટની ઘટના બનતાની સાથે જુદી જુદી ટીમ આરોપીઓને પકડવા માટે સતત મહેનત કરી રહી હતી। આ દરમિયાન આરોપીઓએ લૂંટમાં ઉપયોગ કરેલ ચોરીની મોટરસાયકલ પિસ્તાન ખાતે મૂકીને તેઓ ફરાર થઈ ગયા હતા। ત્યાં જ પિસ્તોલ સંતાડીને ચાલ્યા ગયા હતા। ત્યાંથી તેઓ રિક્ષામાં બેસીને કડોદરા ખાતે ભાગી આવવાનું પોલીસને જાણવા મળ્યું હતું અને ત્યાંથી તેમનો પોલીસે ઉમન ઇન્ટેલિજન્સને આધારે તપાસ કરતા બરોડા ગયા હતા અને બરોડાથી તેઓ જુદી જુદી જગ્યા બદલીને ઉત્તર પ્રદેશ પહોંચ્યા હતા, જે અંગેનું પગેરું પોલીસને મળતા જ સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીઓને પકડવા ઉત્તર પ્રદેશ ખાતે પહોંચી હતી, જ્યાંથી જીવના જોખમે પોલીસે 5 પૈકીના 4 આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે અને તાત્કાલિક તેમને લઈને સુરત આવી હતી। ત્યારે વધુ પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે પકડાયેલા 4 પૈકીના વિપિનસિંહ મુખ્ય આરોપી હતો। તેની પૂછપરછ કરતા તેણે ભૂતકાળમાં 32 જેટલા ગંભીર ગુનાઓને અંજામ આપી ચૂક્યો હોવાનું કબૂલ્યું હતું। પકડાયેલા વિપિનસિંહ ઉત્તર પ્રદેશના અલગ અલગ જિલ્લામાં પોતાની ગેંગસ્ટર છે અને પોતાની જુદી જુદી ગેંગો ચલાવીને ધાડ, લૂંટ, આર્મ્સ એક્ટ જેવા 32થી વધારે ગુનાઓમાં પકડાયા હોવાની કબૂલાત કરી હતી। પોલીસે પકડાયેલા આરોપી પાસેથી કુલ 2,58,900 મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। 13.26 લાખના મુદ્દામાલમાંથી આરોપીઓની પૂછપરછમાં તમામ રોકડ તેમણે ખર્ચ કરી નાખી હોવાનું હાલ જણાવી રહ્યા છે, જ્યારે વધુ એક આરોપી પકડવાનો બાકી છે। પોલીસ તેને ઝડપી પાડશે ત્યારે શું તેની પાસેથી પણ મુદ્દામાલ મળી આવશે? ઉપરાંત પકડાયેલા આરોપીઓમાં વિપિનસિંહે 1 લાખ રૂપિયા PNB બેંકમાં જમા કરાવ્યા હતી, તે પણ ફ્રીઝ કરાવી દેવામાં આવ્યા છે। હાલ પોલીસ આ તમામ બાબતને ઊંડાણપૂર્વકની તપાસ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ગઈ તારીખ 11/8/2023 રોજ બપોરે લગભગ 11 થી 11:30 વચ્ચે સચિન પોલીસ સ્ટેશન હેઠળ આવેલ વાંઝ ગામમાં બેંક ઓફ મહારાષ્ટ્રમાં 5 અજાણ્યા ઇસમોએ, જે મોઢા ઉપર રૂમાલ પણ હતા અને હેલ્મેટ પણ પહેરેલા હતા, આ લોકો બેંકમાં ગયા, ત્યાં તમંચા જેવા હથિયાર બતાવી ધાક ધમકી કરી તમામ સ્ટાફને કંટ્રોલમાં લઈ લગભગ 13 લાખ
26,530 રૂપિયાની લૂંટ કરેલી હતી। આ ગુના બાબતે જાણવા મળતાની સાથે પોલીસ દ્વારા તાત્કાલિક રેડ અલર્ટ સ્કીમ પ્રમાણે નાકાબંધી રાખવામાં આવી। સંપૂર્ણ આજુબાજુના વિસ્તારમાં એટલે સુરત રૂરલમાં વડોદરા સુધી અને રાજ્યમાં દરેક જગ્યાએ આ બાબતે જાણ કરવામાં આવી। સ્થાનિક સચિન પોલીસ સ્ટેશન ડીસીપી ઝોન 6 સેક્ટર 2 તમામ ટીમોએ આમાં મહેનત કરી પરંતુ ગુનેગારો પકડાયા નહીં। તે દિવસે મોટરસાઇકલો મળી આવેલ અને જે ઓટોરિક્ષા વાપરી હતી ભાગવા માટે આ ઓટોરિક્ષા બાબતે પણ પોલીસને જાણવા મળે। પરંતુ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સતત આ ગુનેગારોને ફોલો કરી હ્યુમન ઇન્ટેલિજન્સની સાથે સાથે ટેકનિકલ ઇન્ટેલિજન્સ થકી આ ગુનાને ડિટેક્ટ કરવામાં સફળતા મેળવેલ છે અને 5 માંથી 4 ગુનેગારોને પકડવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળેલ છે। આ ગુનેગારોના પગેરું શોધતા સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઉત્તરપ્રદેશ સુધી ગઈ। ત્યાં રાયબરેલી અને આજુબાજુના વિસ્તાર જેવા કે અમેઠી આ તમામમાંથી સિફતપૂર્વક અને ખૂબ જ બહાદુરીથી 4 ગુનેગારોને અટક કરવામાં પોલીસને સફળતા મળેલ છે। જે આરોપીઓ પકડાયા છે આમાં મુખ્ય આરોપી છે વિપિનસિંહ સોમેન્દ્રસિંહ ઠાકુર, ઉંમર વર્ષ 38। આ પોતે ત્યાં કાપડનો ધંધો કરે છે અને રીઢો ગુનેગાર છે। લગભગ 32 જેટલા ગુનાઓમાં જેમાં ગંભીર ગુનાઓ છે, આર્મ્સ એક્ટ, લૂંટધાડ જેવા ગુનાઓમાં આ ઇસમ સંડોવાયેલો છે। બીજા ગુનેગાર છે અરબાઝ ખાન શમશાદ મહમદ ખાન ગુજર, આ આશરાપુર મોહનગંજ તિલોઈ જિલ્લો અમેઠીનો રહેવાસી છે। ત્રીજો છે અનુજ પ્રતાપસિંહ સન ઓફ ધર્મરાજસિંહ ઠાકુર, જેનાપુર તિલોઈ જિલ્લા અમેઠી ઉત્તરપ્રદેશનો રહેવાસી છે। અને ત્રીજો છે ફુરકાન અહેમદ મોહમ્મદ સૈફ ગુજર, આ પણ ચિલુલી ગામ તિલોઈ થાના મોહનગંજ અમેઠી જિલ્લા ઉત્તરપ્રદેશનો રહેવાસી છે। જેમ મેં અગાઉ વાત કરી આ રીઢા ગુનેગાર વિપિનસિંહ સોમેન્દ્રસિંહ ઠાકુર આ કાપડના ધંધા કરતા હોય અનેક વખત અગાઉ સુરત આવી ગયા હતા પરંતુ કેટલા ગુનાઓમાં અટક થયા। લગભગ 6 મહિના પહેલાં જેલમાંથી બહાર આવ્યો અને પછી આયોજનબદ્ધ રીતે બીજા 4 રીડા ગુનેગારોને સાથે લઈ સુરત આવીને પલસાણા વિસ્તારમાં એમના ઓળખીતાઓને ત્યાં રોકાયા અને સમસ્ત વિસ્તારમાં રેકી કર્યા પછી વાંઝ ગામમાં બેંક ઓફ મહારાષ્ટ્રમાં કોઈ વોચમેન ના હોય, નાના ગામમાં બેંક બ્રાન્ચ આવેલ હોય, આ લોકોએ રેકી કરીને આ બેંકમાં લૂંટનો ગુનો આચર્યો હતો। જે ટીમે આ તમામ કામગીરી કરી, મેં પહેલાં વાત કરી આપને કે સચિન પોલીસ ઝોન 6 સેક્ટર 2 આ તમામ ટીમે પ્રાથમિક રીતે તપાસ ખૂબ સારી રીતે કરી, પરંતુ એડિશનલ સીપી ક્રાઇમ શ્રી શરદ સિંગલ, ડીસીપી ક્રાઇમ શ્રીમતી રૂપલ સોલંકી અને એસીપી ક્રાઇમ શ્રી ભાવેશ રોજિયા, આ ત્રણેયની આગેવાની હેઠળ ક્રાઇમ બ્રાન્ચની ટીમે યુપી સુધી જુદા જુદા જિલ્લાઓમાં ઊંડી શોધખોળ કરી આ ગુનેગારોને પકડેલ છે। હું એને મોટી સફળતા ગણું છું અને એના માટે આ તમામ અધિકારીઓ અને ટીમ જે આમાં સફળતામાં મહેનત કરેલ છે આ તમામને 1 લાખ રૂપિયાના ઇનામ આ ખાસ કિસ્સામાં હું જાહેર કરું છું। આ
ખૂબ અગત્યની વાત છે કે ગુનેગારો જેવી રીતે આઈડેન્ટિફાઈ કરે છે તમામ બેંકની બ્રાન્ચોસને હું ફરીથી અનુરોધ કરું છું કે સુરક્ષા બાબતે જરા પણ બેદરકાર રહે નહીં. સુરત એવી જગ્યા છે જ્યાં સમસ્ત ભારતના લોકો અનેક કારણોસર અવર જવર કરતા હોય છે, એવી રીતે ગુનેગારો પણ બીજા રાજ્યોમાંથી અહીં સુધી આવે છે. આ પ્રકારના ગુનેગારોને કોઈ તક ના મળે એટલા માટે સેફટી સિક્યોરિટી માટે પોલીસ તરફથી જે અવારનવાર સૂચનાઓ કરવામાં આવી છે, હવે ફરીથી તમામ બેન્કર્સ, જ્વેલર્સ, આંગળિયા પેઢી સાથે અમારી મીટિંગો શરૂ થઈ ગઈ છે. ફરીથી એક વખત પુનરાવર્તન કરીએ છીએ કે આ પ્રકારના ગુનેગારોને કોઈ તક આપીએ નહીં. પોલીસ તમારી સાથે છે, પરંતુ બેસિક તકેદારી પોતે પણ રાખવાની ફરજ છે. સુરત શહેર પોલીસની એક મોટી સફળતા આ પણ છે કે આ વર્ષે લૂંટ ને ધાડના જેટલા પણ નરેશ સિમરણ સાથે CN24 ન્યૂઝ સુરત. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.